वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरार्ननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीघनश्याम महाराजनी जय। श्रीहरिकृष्णमहाराजनी जय। श्री स्वामी नारायण भगवान नी जय। सद्गुरु निष्कुळानंद स्वामी भक्त चिंतामणीना 138માં પ્રકરણની અંદર આપણને જેતરપુર ગામના અને ચમારા ગામના એક ભક્ત એના પરચાની વાતો કરી। આગળ સ્વામી લખે છે, વડીએ જ ગામ માહી એક આપ્યો પરચો કહું કરી વિવેક, એક દ્વિજ ભક્ત છે નિષ્કામ જાનજો જોઈ તો તેનું નામ। જોઈતા ભક્તની તો કથા સ્વામીએ કહી દીધી, પણ આગળ બીજી સ્વામી કથા લખે છે, એક કણ બી કુશળ બાઈ જેને પ્રીત અતિ પ્રભુ માઈ, થઈ તાન નિરખવાનાથ ચાલ્યા દર્શને લઈ સંગાથ, આવી રજની રહ્યા ડભાસે અંતરે હરિ મળવા આશે, જંપ ન વડે ઝંખના ભારી ક્યારે નિરખું શ્યામ સુખકારી, અતિ તલફે તન મન માઈ થઈ આતુર ગઈ અકડાઈ, અતિ પ્રેમ વશ થયા પ્રાણ નાડી ન રહી નહીં ઓળખાન। બીજા એક ભગવાનના સ્ત્રી ભક્ત છે, કુશળબાઈ એમનું નામ છે, અને ભગવાનની અંદર અતિશય પ્રીતિવાળા એ ભક્ત છે। સ્વામી એમની કથા લખે છે કે એક સમયને વિશે આ કુશળબાઈને ભગવાનને વિશે અતિશય સ્નેહ હોવાથી મહારાજના દર્શન કરવાની ઈચ્છા થઈ છે, અને પોતે કોઈકનો સંગાત કહેતા બીજા ભક્તોની સાથે મહારાજના દર્શન કરવા જાય છે। દર્શન કરવા જતા વખતે રસ્તાની અંદર ડભાસાની અંદર રોકાય છે રાત, ત્યાં એમને અતિશય વિરહની વેદના થઈ કે ક્યારે મહારાજના દર્શન થાય, ક્યારે મહારાજને મળાય। મહારાજને મળવાની અંતરની અંદર અતિશય ઈચ્છા થઈ, અને એના કારણે અતિશય જ્યારે વિરહ થયો ત્યારે સ્વામી લખે છે કે તન મનની અંદર અતિશય અકળાઈ ગયા અને પ્રેમવશ થયા, અને એમનો નાડી પ્રાણ પણ રહ્યા નહીં એવી એમની પરિસ્થિતિ થઈ ગઈ કે હમણાં જીવ જશે, હમણાં જીવ જશે એવી કુશળબાઈની પરિસ્થિતિ થઈ। કોઈને ઓળખે નહીં એવી રીતે એમની સ્થિતિ થઈ ગઈ, બેભાન જેવી અવસ્થા થઈ ગઈ, અને એવે સમે આવ્યા અલબેલ, છેલ છો ગાડો છબીલો છેલ, શોભે સુંદર મૂર્તિ સારી આવી ઉભા આગે સુખકારી, હસી હસી બોલાવે દયાળ કરો દર્શન તન સંભાળ। અને જ્યારે અતિશય આવા મહારાજના દર્શનની ઈચ્છાવાળા ભક્તને મહારાજે જોયા ત્યારે મહારાજ સ્વયં ત્યાં પ્રગટ થયા અને
મહારાજની એવી સુંદર અલૌકિક મૂર્તિના દર્શન કરતાની સાથે કુશળબાઈના પ્રાણની અંદર જાણે નવો પ્રાણ પુરાયો એવી રીતે થોડાક સચેત થયા. પણ મહારાજે એમને હસીને બોલાવ્યા અને કીધું કે અમારા દર્શન કરો. ત્યારે કુશળબાઈના શરીરની અંદર જાણે કે મૃતસમ દેહ થયો હતો એની અંદર જાણે જાન આવી હોય એમ કુશળબાઈના દેહની અંદર એમનો જીવ પાછો આવ્યો અને મહારાજના દર્શન કર્યા. મહારાજને પગે લાગ્યા અને અતિશય હેતથી મહારાજના દર્શન કર્યા અને પછી મહારાજની પ્રાર્થના કરે છે. કહે ધન્ય ધન્ય મહારાજ, દીધા અલૌકિક દર્શન આજ. ત્યારે નાથ કહે સુનો જન, તારું જાણ્યું જે છૂટશે તન. માટે આવ્યા ઉતાવળાય મે, કરી બહુ તાન જ્યારે તમે. હવે અમે જાશું પાછા વળી, તમે આવજો સહુ ત્યાં મળી. એમ કહી કંઠથી ઉતારી, આપી માળા સુખડની સારી. એક કંઠી કાજુજીને પારે, દીધી વાલે તે પણ તે વારે. દહી માળાઓ ચાલ્યા મહારાજ, કરી અલૌકિક એહ કાજ. જોઈ જન પામ્યા છે આનંદ, કહે ધન્ય સ્વામી સહજાનંદ. મહારાજની પ્રાર્થના કરે છે કે મહારાજ, તમે બહુ મોટી દયા કરીને મને આ સમયે તમે દર્શન આપ્યા. પ્રભુ, આવા અલૌકિક દર્શનની તો અમે ક્યારેય આશા પણ આવું ધાર્યું પણ નહોતું, અને તમે પ્રભુ અમારા માટે આવી રીતે અલૌકિક રૂપ ધારણ કરીને અમને દર્શન આપવા માટે પધાર્યા. આવી રીતે મહારાજને પ્રાર્થના કરે છે ત્યારે મહારાજ કુશળબાઈને કહે છે કે અમે જાણ્યું કે અમારા આવા અતિ પ્રેમી ભક્ત છે અને એમનો દેહ પડી જશે, એટલા માટે અમે અત્યારે અહીંયા તમને દર્શન આપવા માટે આવ્યા છીએ. એમ કહીને મહારાજ કહે છે કે હવે અમે તો પાછા જઈશું અને તમે બધાય શાંતિથી ધીરે ધીરે ચાલતા ચાલતા આવજો. એમ કરીને મહારાજ પોતાના કંઠની અંદર સુખડની માળા હતી એ માળા કુશળબાઈને આપે છે, અને બીજી મહારાજની પાસે ઝીણા પારાની કંઠી હતી એ મહારાજ આપે છે. આવી રીતે આ બે વસ્તુ પ્રસાદીની મહારાજ એમને આપે છે, અને આવી રીતે કુશળબાઈને અલૌકિક દર્શન આપીને, અલૌકિક માળાઓ આપીને મહારાજ ત્યાંથી અદ્રશ્ય થાય છે. પછી સ્વામી લખે છે કે જે હ આપી મૂર્તિએ માળ, તે ફેરવે છે હજી મરાડ. આપી અલૌકિક દામ એ હ, દીઠી છે નિષ્કુળાનંદે તે હ. સ્વામી કહે છે કે આ મહારાજે જે અલૌકિક રૂપે દર્શન આપ્યા અને પછી માળાઓ આપી, એ માળા અત્યારે ફેરવે છે હજી મરાડ. કહેતા કોઈક સંતોને પછી કુશળબાઈ થકી કોઈક સંતો પાસે ગઈ હશે અને સંતો હજી ફેરવે છે, એમ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મેં મારી નજરે એ માળાના દર્શન પણ કર્યા છે. આ બધા મહારાજના વખતના સંતો ભક્તો, એમને મહારાજની મૂર્તિ સિવાય બીજું કાંઈ હતું નહીં. મહારાજની મૂર્તિ જ એમનો ખોરાક હતો. મહારાજને જોઈ જોઈને જીવતા હતા, એટલે જ્યારે આવી જરૂર પડે ત્યારે મહારાજ એમને દર્શન આપતા. આજે આપણે ભગવાનના ભક્ત કહેવાઈએ, પણ જેવી આ કુશળબાઈને મહારાજના દર્શનની ઈચ્છા હતી, જેવી એમને મહારાજના દર્શન વગર શરીરમાં દેહ ના ટકે એવી સ્થિતિ હતી, એવી આપણી આજે છે નહીં. અને એટલે જ મહારાજ પણ આપણને આવી રીતે દર્શન આપતા નથી. જો આવી સ્થિતિ આપણી થાય કે મહારાજ વગર આપણે રહી ના શકીએ, તો ચોક્કસ રીતે મહારાજ આપણને દર્શન આપવા આવે જ. પર્વતભાઈનો પ્રસંગ છે કે પર્વતભાઈ એક વખતે ગઢડા મહારાજના દર્શન માટે આવ્યા અને
અઠવાડિયા જેવું રોકાયા, મહારાજને સંતોની કથા વાર્તાના અને મહારાજના દર્શનનો લાભ મળે એટલા માટે રોકાયા કે બીજી કોઈ સેવા હોય તો સેવા થાય. તો પર્વતભાઈ રોકાયા એટલે મહારાજને, મહારાજ તો અંતરે પણ બધું જાણતા, પણ આવું ચરિત્ર મહારાજે પણ કર્યું. મહારાજને એમ કે પર્વતભાઈ તો ત્યાં બીજા સંતો ભક્તો બધા જ્યાં જમાડતા હશે ત્યાં જમી લેતા હશે, કે જીવબા લાડુબા થાળ કરતા હશે ત્યાં એ પર્વતભાઈ જમાડ લેતા હશે ઠાકોરજી. પણ પર્વતભાઈ તો મહારાજની મૂર્તિના દર્શન કરીને જ એટલા તૃપ્ત થતા કે અઠવાડિયા સુધી, 10 દિવસ સુધી એમને જમવાની જરૂરય ના પડી, અને મહારાજની મૂર્તિના દર્શન કરીને જ એમનો એ જ ખોરાક હતો. અને એના કારણે મહારાજને એવું કે ત્યાં જમે છે અને ત્યાં લાડુબા જીવબાને એવું કે તો મહારાજના દર્શન કરવા આવે છે અને ત્યાં મહારાજની પાસે ને પાસે વધારે રહે છે, તો ત્યાં મહારાજ એમનો થાળ એમને આપતા હશે. એટલે આ બાજુ લાડુબા જીવબા કોઈ પૂછ્યું નહીં, અને મહારાજે એવું ચરિત્ર કર્યું કે એ ત્યાં જમી લેતા હશે લાડુબા જીવબાને ત્યાં, એટલે મહારાજે પૂછ્યું નહીં. પણ ભગત આવી રીતે અઠવાડિયું 10 દિવસ સુધી કશું અનાજ જમ્યા વગર માત્ર ને માત્ર મહારાજની મૂર્તિના દર્શન કરીને જીવતા અને આવી રીતે શાંતિથી ત્યાં અલૌકિક સુખને ભોગવતા હતા. પછી જ્યારે મહારાજે છેલ્લે પૂછ્યું કે ભગત તમે ઠાકોરજી ક્યાં જમાડો છો, ત્યારે પછી મહારાજને તો આવું ચરિત્ર કરવું હતું કે બીજા બધાને ખબર પડે કે પર્વતભાઈની સ્થિતિ કેવી છે, એટલા માટે મહારાજે આવું ચરિત્ર કર્યું અને પર્વતભાઈ પાસે કરાવ્યું. મહારાજે પૂછ્યું કે ભગત તમે આટલા દિવસ અહીંયા રહ્યા તો તમે ક્યાં જમતા હતા, એટલે પછી પર્વતભાઈએ કીધું કે મહારાજ હું તો તમારી મૂર્તિના દર્શન કરીને એ જ મારો ખોરાક છે, એનાથી બીજું વિશેષ શું જોઈએ. પ્રભુ તમે આટલા મોટા સર્વ અવતારના અવતારી અષ્ટાવરણ પારને ક્યાંય મહામાયાને પાર અક્ષરધામ અને પ્રભુ એ અક્ષરધામના અધિપતિ એવા તમે આ પૃથ્વી ઉપર અમ જેવા સામાન્ય જીવોને દર્શન આપો, પ્રભુ એનાથી મોટી બીજી કઈ વાત, એટલે પ્રભુ તમે અમને દર્શન આપો છો એ જ અમારા માટે મોટું મોટી વાત છે, ને એનાથી મોટી અમારા માટે કોઈ ખાવાની કે પીવાની વસ્તુ નથી. એમ કરીને મહારાજની મૂર્તિને જમતા અને મૂર્તિને જ પીતા એવા એ ભક્તો હતા કે એમના માટે મહારાજ સર્વસ્વ હતું, અને એટલે મહારાજ એમના માટે હાજરા હજુર રહેતા. જ્યારે દર્શનની ઈચ્છે ત્યારે મહારાજ પણ એમને અલૌકિક રીતે દર્શન આપતા. એવી રીતે અહીંયા 138મું પ્રકરણ પૂરું થયું. 139મા પ્રકરણની અંદર સ્વામી લખે છે, આશ્ચર્ય વાત છે અતિ ઘણી, કહેતા આવે અતિ આનંદ, ભક્તની ભીડ ભાંગવા છે સમર્થ સહજાનંદ, જડે સ્થળે જ્વાળા થકી જે કરી જનની જતન, ભાખું તે હવે ભાવ શું સહુ સાંભળજો દઈમાન. સ્વામી લખે છે કે હવે આશ્ચર્યની વાત તો ઘણી બધી છે, જેને કહેતા સાંભળતા અતિ આનંદ આવે એવી આ બધી વાતો છે, અને ભક્તને જ્યારે જ્યારે કંઈ પણ કષ્ટ આવે તો આપણા ભગવાન સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ અતિ સમર્થ છે. એટલા માટે ભગવાન જળમાં, સ્થળમાં કે જ્વાળા થકી કે તો અગ્નિ થકી પોતાના ભક્તજનોની રક્ષાને કરે છે. સ્વામી કહે છે હવે એ બધા જે પ્રસંગો છે, જે બધા પરચાઓ છે એને હું સંભળાવું છું, તમે ધ્યાન દઈને સાંભળજો. લૌકિકમાં અલૌકિકની વળી વર્ણવીને કહું વાત, હરી હરિજનના હરી હરિજનના જે સુજસ છે સાક્ષાત, સાંભળતા સંકટ ટળે વળી કહેતા કળી મળ જાય,
દર્દી સંભારે જે દર્દ માં તેની શ્રી હરિ કરે સહાય. સ્વામી કહે છે કે આ લૌકિકની અંદર અલૌકિકની વાત મારે કરવી છે. આ જે લોક છે એ લોકની અંદર ક્યારેય સાંભળી ના હોય કે ક્યારેય આ લોકની દ્રષ્ટિએ શક્ય ના હોય એવી, અશક્ય જણાય એવી, કે જેને આપણે પરચા કહીએ એવી વાતો મારે કહેવી છે. અને કહેતા કહેતા ભગવાન અને ભગવાનના ભક્તો એના જસને મારે ગાવો છે, કહેતા એમના ગુણોને મારે ગાવા છે. અને સાંભળતા સંકટ સર્વે ટળે એવા એ ભગવાનને ભગવાનના ભક્તોના મહિમાની કથા છે આ બધી, કે જેને સાંભળતા દરેક પ્રકારના કષ્ટ, કહેતા કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે કંઈ પ્રશ્ન હોય એ બધાય ટળે અને સર્વે પાપ નાશ થાય એવા આ સંતો ભક્તોના ચરિત્રો છે. અને કોઈ દર્દી હોય એને કંઈ પણ શારીરિક પીડા હોય અને સ્વામી કહે છે જો એ આવા ભગવાનના અને ભગવાનના સંતોના ચરિત્રને સાંભળે કે સંભાળે તો ભગવાન એની તત્કાળ સહાય કરે અને એને દુઃખની અંદર રાહત થાય. આવા સ્વામીના આશીર્વાદે સહિત સ્વામી આ કથા લખી છે. સ્વામી લખે છે, એક રૂડું રાજુલું છે ગામ, ત્યાં સોની ભક્ત નાગ નામ, ખરો વિશ્વાસી જન જાનો, સાચો ભક્ત પ્રભુનો પ્રમાણો, એક સ્વામીનો સત્ય આધાર, બીજા કોઈનો ન ગણે ભાર, સાચા સંત તે સ્વામીના સાધુ, બીજા અસંત બગડેલ બાધુ, એમ ઓળખી સત્ય અસત્ય, ભજે સ્વામીને ન ચડે મત્ય. રાજુલા ગામના નાગદાન સોની એમની કથા સ્વામી લખે છે કે ભગવાનના અતિ વિશ્વાસી ભક્ત હતા અને સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરતા હતા. એક ભગવાનને સત્ય જાણતા, ભગવાનનો જ આધાર રાખતા, બીજા કોઈનો ક્યારેય ભાર મનની અંદર લાવતા નહીં. આવા ભગવાનના ભક્ત અને અચળમતી રાખીને, કહેતા અતિશય ભગવાનના સ્વરૂપની અંદર નિષ્ઠા અને નિશ્ચય રાખીને ભગવાનની ભક્તિ કરતા અને એ ભગવાનના ભક્ત નાગદાન સોની એક દિવસ, એક દિવસ ઉદ્યમ કાજે ગયો દ્વિદેશ બેસીને જાજે, કરી કાજ વડે બેસીવાને, કડવ કડ કાઈ ન જાને, બેઠોવાન કિનારે બફોમાં, પડ્યો પાણી માં ન રહી વ્યોમ, તન સ્થૂળ ને ન જાણે તરી, ગયું દૂર વાન વેગ કરી. નાગદાન સોની એક વખત પોતાના ધંધા માટે, પોતાના બિઝનેસ માટે વાહનની અંદર બેસીને વિદેશ જાય છે અને વિદેશથી સામાન લાવતા, પહેલાં આવી રીતે બધા વેપારીઓ વેપાર કરતા, વિદેશ પોતાનું એક વાહન લઈને વિદેશ જાય, ત્યાંથી માલ સામાન ભરે અને અહીંયા પોતાના દેશની અંદર લાવે અને અહીંયા એનો વેપાર કરે, અથવા તો અહીંયાથી ક્યારેક સામાન ભરીને વિદેશ લઈ જાય ને ત્યાં વેચીને પાછો બીજો સામાન ભરીને પાછા અહીંયા આવે, આવો વેપાર કરતા. અને એક દિવસ આવી રીતે વાહનની અંદર બેસીને જાય છે અને વાહનની અંદર જ્યાં બેસવાની જગ્યા હોય ત્યાં નહીં પણ એના કિનારે એની પારી ઉપર બેસે છે અને ત્યારે કોઈ પણ કારણસર એ વાહનની અંદરથી પાણીની અંદર પડ્યા. નાગદાન સોનીનું શરીર થોડુંક જાડું હતું અને પોતાને તરતા આવડતું નહોતું, એટલે પાણીની અંદર પડ્યા, બીજું કંઈ આવડે નહીં એટલે
થોડીક વાર થઈને પાણીમાં પડ્યા અને તરત જ એમને શરીર જાડ ઉતરતા આવડે નહીં અને વાહન તો થોડુંક દૂર જતું રહ્યું. કોઈએ કંઈ ધ્યાન આપ્યું નહીં કે નાગદાન ભાઈ પડી ગયા છે, એટલે વાહન તો આગળ જતું રહ્યું અને પોતે પાણીમાં તરતા આવડે નહીં એટલે અને ખારું દરિયાનું પાણી એટલે પછી તો ભગવાનનો ભક્ત હોય એ શું કરે, ભગવાનને સંભાળે. પછી સમ અતિ કષ્ટ આવ્યો અલેખે, જીવવાની તો રીત ન દેખે. એક બે સેકન્ડનો ખેલ હોય એની અંદર નાગદાન સોનીએ તરત જ વિચારી લીધું કે હવે આમાં તો કંઈ જીવવાની કોઈ આશા છે નહીં, કારણ કે મને તરતા આવડતું નથી અને આ તો દરિયો છે, આ સમુદ્રની અંદર તો કોઈ રીતે હું બહાર નીકળું એવું શક્યતા દેખાતી નથી અને વાહન પણ દૂર જતું રહ્યું છે એટલે કોઈ મારી મદદ કરી શકે એમ પણ નથી. એટલે સોનીએ વિચાર્યું કે હવે અત્યારે તો ભગવાનને સંભાળીએ એટલું જ કરવા જેવું છે. પછી સંભાર્યા સોનીએ સ્વામી, આવો આ સમે અંતર જામી. હવે નથી ઈચ્છા મારે અન્ય, નાથ આવી ત જાવીએ તન. નાગદાન સોનીએ કીધું, મહારાજ મને અત્યારે હવે બીજી કોઈ જીવવાની ઈચ્છા નથી કે બીજી કોઈ સંસારની કે આ મારા ધંધા વેપાર બિઝનેસની મને કોઈ જ ઈચ્છા કે વાસના કંઈ જ નથી. પ્રભુ આ સમય મારો અંતકાળ જેવું મને જણાય છે, તમે બસ મારી એક ઈચ્છા છે કે તમે દર્શન આપો અને મારો દેહ છોડાવીને મને તમારા ધામમાં લઈ જાઓ. આ બધા ભક્તો એવા હતા કે ધંધો બિઝનેસ જે કરવું ઘટે બધું કરતા, આ લોકની અંદર રહેતા એટલે આ લોકની રીતે જ રહેતા, સંસાર વ્યવહાર બધું જ જે કરવું ઘટે બધું કરતા પણ પોતાની ઈચ્છાથી કશું કરતા નહીં, બધું જ મહારાજને મોટા સંતોની આજ્ઞા કરીને બધું કરતા, નહીં તો પોતાનું સર્વસ્વ ભગવાનને માટે સમર્પિત કરી રાખેલું હતું. એટલે ધંધા બિઝનેસ કરતા પણ તો એમાં વાસના નહોતી, એની ઈચ્છા નહોતી, પોતાની ઈચ્છા રહિત થઈને કરતા હતા. એટલે આ અંત સમય આવ્યો, નહીં તો આવો ખરેખરો સમય આવે ત્યારે જો ખરેખર આપણે બીજી જગ્યાએથી મન તોડ્યું ના હોય તો બીજું બધું જગત જ યાદ આવે, ભગવાન યાદ આવે નહીં. એવું જ યાદ આવે કે મારું આ વાહન જતું રહ્યું એ ખોટે ખોટું જશે, એના પૈસા ચડશે, એનું ભાડું ભરવું પડશે, પાછળ બધા શું કરશે, મારા દીકરાને ઘરના બીજા પરિવારજનોને આનું પૈસાને બધું ભરવું પડશે અને ખોટ જશે, આવી ચિંતા ઉપડે. અને એવી ચિંતા ના થાય જગતનો જીવ હોય તો કે હું મરી જઉં છું તો ભગવાન ભજી લઉં, એવી ઈચ્છા કે ચિંતા ના થાય, પણ બીજી બધી ચિંતાઓ થાય કે આના પછી શું, એવી ચિંતા થાય. જ્યારે આ ભગવાનના ભક્ત છે એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારી બીજી કોઈ ઈચ્છા નથી, બસ આ સમય પ્રભુ તમે આવો અને મને આ દેહ છોડાવીને તમારા અક્ષરધામમાં લઈ જાઓ એટલી જ મારી ઈચ્છા છે. પણ જ્યારે ભગવાને પોતાના આવા વિશ્વાસુ ભક્તની પ્રાર્થના સાંભળી, જ્યારે દાસ બોલ્યો દીનવાની ત્યારે આવી આ સારંગ પાણી, હેઠે આવી નાથે હાથ દીધો, જડથી જન ઊંચેરો કીધો. કહે ભય મરાખીશ કાઈ નહીં બુડ આ અર્ણવ માઈ, ત્યાં તો ખેવટે ખબર લીધી, ભાઈઓ આપણે ભૂંડી જ કીધી. એક પુરુષ પડ્યો પાણી માઈ, તેની ગમ રહી નહીં કાઈ, માટે વાન વાળો એને કાજે, હોય જીવ તો લઈએ જાજે. ભગવાને જ્યારે પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી, ખરા હૃદયથી પ્રાર્થના કરી અને અંત સમો દેખાતો હોય, મરવાનું જ્યારે સમય દેખાતો હોય, બીજી કોઈ આશા દેખાતી ના હોય ત્યારે જે પ્રાર્થના થાય
એ ખરેખરી પ્રાર્થના થાય. અત્યારે આપણે જે ભગવાનને પ્રાર્થના કરતા હોય, ભગવાનની સ્તુતિ કરતા હોય, એ એટલા બધા હૃદયના ઊંડાણથી ના થતી હોય, પણ જ્યારે કોઈ કષ્ટ દેખાય, સામે એવો સંકટનો સમય દેખાય કે જન્મ મરણનો પ્રશ્ન આઈને ઊભો હોય, અને ત્યારે જે ભગવાનને પ્રાર્થના થાય એ હાવ જુદી હોય, એ ખરા હૃદયથી હોય. અને એટલે ભગવાન પણ એવી પ્રાર્થના સાંભળે, એટલે ભગવાન તરત ત્યાં પ્રગટ થયા અને ભગવાને નાગદાન સોનીના નીચે હાથ ધર્યા, પોતાના પોતાના હાથ ઉપર ભગવાનને પોતાના ભક્તને ઊભા રાખ્યા. અને ભગવાન કહે છે કે તમે બિલકુલ ચિંતા કરશો નહીં, હવે આ સમુદ્ર તમને ડૂબાડશે નહીં. અને બીજી બાજુ ભગવાને પેલા જે નાવિકો બધા હતા વાહનની અંદર, જે વાહનને ચલાવતા હતા, એ બધાના હૃદયની અંદર ભગવાને પ્રેરણા કરી કે એમને તપાસ કરી કે આપણા જે શેઠ છે, જેનું વાહન જેના માટે આપણે ચલાવીએ છીએ, એ શેઠ જ વાહનમાં દેખાતા નથી. અને દૂર દૂર જોયું તો કે પાણીની અંદર કોઈ ઊભું હોય એવું દેખાય છે. હવે પાણીમાં તો કોઈ ક્યારેય ઊભું રહી શકે નહીં, પણ ભગવાને પોતાના હાથ ઉપર નાગદાન સોનેને ઊભા રાખ્યા હતા, એટલે દૂર દૂર આવું જોયું. અને ખેવટોના હૃદયની અંદર પણ ભગવાને જ પ્રેરણા કરી કે એક પુરુષ પાણીમાં પડી ગયો છે, એની આપણને કંઈ ખબર રહી નહીં, માટે વાહન પાછું વાળો, જો એ જીવતો હોય તો આપણે પાછા વાહનની અંદર એમને લઈએ. તે વખત તો અત્યારના જેવા કંઈ એન્જિનવાળા વાહનો હતા નહીં, સઢવાળા હતા, એટલે વાહનને પાછું વાળવું હોય તો એ સઢને પવનની દિશાઓની અંદર જુદા જુદા સઢોને આમથી આમ એની ડિરેક્શન પ્રમાણે ગોઠવે, ત્યારે માંડ ધીરે 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 કરીને વાહન પાછું વળે. પણ જેટલો સમય વાહનને પાછો વળતા થયો હશે એટલો, પણ ભગવાન તો પોતાના ભક્તને માટે પાણીની અંદર પોતાના હાથ રાખીને ભગવાન પોતાના ભક્તને પાણીથી અદ્ધર કર્યા, અને ત્યાં સુધી પોતાના ભક્તને પોતાના હાથમાં રાખ્યા. આ પ્રસંગથી આપણે એટલું જ વિચારાય કે આ ભક્તને તો ભગવાને પાણીની અંદર પડ્યા હતા, સમુદ્રની અંદર હતા, એમાં ડૂબી ના જાય એના માટે પોતાના હાથ રાખ્યા, આ ભક્તની રક્ષા કરી. પણ આજે આપણે પણ આ જગતની અંદર, આ ભવસાગરની અંદર ક્યાંય ભૂલા ના પડી જઈએ, ક્યાંય ડૂબી ના જઈએ, એના માટે ભગવાન આપણી રક્ષાને આવી રીતે કરતા હોય. પણ આ સ્થૂળ પ્રસંગ છે, કહેતા કે એક સમુદ્ર છે ને એની અંદર ભગવાનનો ભક્ત ડૂબે છે, એટલે ત્યાં ભગવાન હાથ રાખે છે એ દેખાય. અને આપણા જીવનની અંદર ભગવાન આવી રીતે નિત્ય આપણી ખબર રાખતા હોય એ આપણને કદાચ દેખાય કે ના પણ દેખાય, પણ ભગવાન જ આપણી રક્ષાને કરતા હોય છે. નહીં તો આ કળિયુગની અંદર આવો યુગ હોય એની અંદર આપણને કોઈ રીતે આવા ખરાબ યુગની અંદર ભગવાનનું ભજન, ભગવાનના સંતોનો સંગ આવું આપણે કરી શકીએ એવું આપણી કોઈ કેપેસિટી નથી. પણ ભગવાન આપણી ભેગા છે, ભગવાન આપણી રક્ષાને કરતા આવ્યા છે, ભગવાન જ આપણા ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યની રક્ષા કરે છે. અને એટલા માટે આપણી અંદર જે કંઈ સારું છે એ બધું જ આપણા ભગવાનને લઈને છે, ભગવાનના એવા મોટા સાધુને લઈને છે. જેમ ભગવાને નાગદાન સોનીને આ સમુદ્રની અંદર જીવતા રાખ્યા, સમુદ્રથી અધર કર્યા, એમ ભગવાન આપણને આ ભવસાગરની અંદર જીવતા રાખે છે. કહેતા આ કળિયુગની અંદર જે શક્ય નથી એવું ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય યુક્ત આપણું જીવન એ આ ભગવાન જ રાખે છે. આવી રીતે ખેવટોએ વાહનને પાછું વાળ્યું અને પછી નાગદાન સોની જ્યાં ઊભા છે ત્યાં નજીક આવ્યા અને નાગદાન સોનીને પછી વાહનની અંદર બેસાડ્યા. પછી ખેવટ પૂછે છે, મળી કેમ રહ્યું તન તારું વળી, કહે ભક્ત કરી મારી સહાય, સ્વામી સહજાનંદે જડ માય, કહે ખેવટ વાત એ ખરી, તને રાખ્યો એ સાચા શ્રી હરી,
પામ્યો પરચો તું નાગ નિદાન તને મળ્યા એ છે ભગવાન માટે મેળવ્યો અમને એ હ તારી પાસે હું માંગુ છું તે હ નાગદાન સોનેને વાહનની અંદર બેસાડ્યા અને પછી બધા નાવિકો જે હતા એમ પૂછે છે કે આવું તો અમે ક્યારેય જોયું નથી કે પાણીની અંદર કોઈ ઊભું રહી શકે પણ તમે આ પાણીની અંદર ડૂબ્યા નહીં અને આવી રીતે તમે આવાને આવા રહ્યા એનું કારણ શું ત્યારે નાગદાન સોની કહે છે કે મારા ભગવાન સ્વામિનારાયણ છે એ મારી રક્ષા માટે અત્યારે દિવ્ય રૂપે અહીંયા આવ્યા હતા મને પાણીમાંથી પોતાના હાથ ઉપર ઊભો રાખ્યો અને આવી રીતે મારી રક્ષા કરી આવી રીતે જ્યારે નાગદાન સોની જે નાવિકો છે એમને સમજાવે છે ભગવાનનો મહિમા ભગવાનનું આ કળિયુગની અંદર પણ પ્રગટપણું પ્રત્યક્ષપણું એ બધું સમજાવે છે ત્યારે ખેવટો ખરેખર માને છે કે તમને તમારા ભગવાન સાચા છે અને એમને તમને પરચો પૂર્યો અને તમને જીવતા રાખ્યા નહીં તો આવા સમુદ્રની અંદર આવી રીતે જીવવું એ અશક્ય છે પણ ભગવાને તમારી રક્ષા કરી માટે તમારા ભગવાન સાચા છે અને અમને પણ એ ભગવાનનો ભેટો કરાવો અમને પણ એ ભગવાનના દર્શન કરવા છે અમારે પણ એમના આશ્રિત થવું છે માટે તમે અમને એ ભગવાનના દર્શન કરાવો પછી ભક્ત ભેડો લઈ તેને ઓળખાવ્યા અલબેલો એને તે હનિશ્ચે કરી ઘેર ગયો એમ એ ભક્તને પરચો થયો નાગદાનભાઈને તો બે બિઝનેસ થયા એક બિઝનેસની અંદર નાગદાન સોની જ્યાં સ્થૂળ આ લોકનો જે ધંધો વેપાર છે એનું વાહન લઈને પાછા આવતા હતા એ તો એનો ધંધો થયો પણ બીજો ધંધો બીજો બિઝનેસ એવો થયો કે નાવિક હતા એને સત્સંગ કરાવ્યો એને પરચો સંભળાવ્યો કે મારો આવો અનુભવ થયો મને અને એને કારણે એક જીવ ભગવાનના માર્ગે ચાલ્યો અને નાવિકો જેટલા હતા બધાને ભગવાનનો સત્સંગ થયો અને ભગવાન ઓળખાવ્યા પછી તો બધાને દર્શનની ચાહતી એટલે નાગદાન સોની બધાને મહારાજ પાસે લાવ્યા મહારાજના દર્શન કરાવ્યા મહારાજની ઓળખાણ કરાવી અને સંતો દ્વારા સમાગમ કરાવ્યો અને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ કરાવ્યો અને એ નાવિકો જેટલા હતા બધાએ ભગવાનનો નિશ્ચય કરીને પછી પોતાને ઘેર ગયા આવી રીતે નાગદાન સોનીની મહારાજે રક્ષા કરી અને આવી રીતે પરચો પૂર્યો હજી આગળ સ્વામી વાત લખે છે આ નાગદાન સોનીનો એક દીકરો હોય છે એનું નામ છે ભગો અને ભગાની વાત સ્વામી અહીંયા લખે છે વળી વાત તેના સુત કેરી નામ ભગો છે ભક્તિ ઘણેરી કરે સોનીનું સર્વે કામ ભજે સ્વામી નારાયણ નામ ત્યારે યવન વદિયો વાદ કહે મેલી દે તું વિખવાદ સ્વામી નારાયણ તારા ખોટા મારા અલ્લાથી એ નહીં મોટા કહે ભગો એહ વાત સાચી અમે એવા જાની રહ્યા રાચી કહે યવન એમ ન થાય એમ અમને તેન જીતાય આ ભગા સોની એ સોનીનું કામ કરતા પણ ગામની અંદર એક મુસલમાન રહેતા હશે અને એમની સાથે એક દિવસ વાદ વિવાદ થયો ભગાભાઈ ભગવાન સ્વામિનારાયણના ભગત સરસ તિલક ચાંદલો કરે અને ભગવાનનું ભજન કરે અને સોનેનું કામ કરે અને આ મુસલમાન ક્યારેક ભેગો થઈ ગયો એટલે એને વાતમાંથી વાત નીકળી અને મુસલમાન કહે છે કે અમારા અલ્લાહ મોટા અને નાગદાન સોની કહે છે અમારા ભગવાન સ્વામિનારાયણ મોટા પેલા મુસલમાન ભાઈ કહે છે કે તારા સ્વામિનારાયણ તો ખોટા મારા અલ્લાહથી તો મોટા છે નહીં
મારા અલ્લાહ સર્વથી મોટા, અને ભગા સોની કહે છે કે ભાઈ મારા સ્વામિનારાયણ મોટા. આવી રીતે વાદ વિવાદ થાય છે. પછી આ મુસલમાન જે છે એ કહે છે અમે આવી રીતે સ્વીકારીએ નહીં. બંને યુવાન છે એટલે યુવાનની અંદર તો લોહી ચડતું હોય એટલે કોઈ એકબીજાને નમે નહીં. પછી આ મુસલમાન કહે છે કે આપણે જો આ સામે મકાન દેખાય છે એની ઉપર ચડીએ, કોઈ ઊંચું મકાન હશે કે આપણે બંને એની ઉપર ચડીએ અને ત્યાંથી પડીએ. જો હું જીવતો રહું, મને કાંઈ ના થાય, કોઈ ઈજા કે કંઈ જ ના થાય, તો મારા અલ્લાહ સાચા. અને જો તું ઉપરથી પડે અને તને કંઈ ના થાય, તો તારા ભગવાન સ્વામિનારાયણ સાચા. આવી રીતે શરત કરી અને બે ઉપર ચડી ગયા તરત જ. કારણ કે જ્યારે કોઈ પણ આ લોકોનોય પ્રશ્ન હોય, આ તો ભગવાનનો પ્રશ્ન છે, પણ આ લોકોનોય કોઈ પ્રશ્ન હોય અને યુવાન હોય અને વટે ચડે, તો પછી ક્યારેય કોઈ એકબીજાને નમી દે નહીં, મરવાય તૈયાર થાય. એમાં ભગો અને મુસલમાન બંને જણ ઉપર મકાન ઉપર ચડ્યા. અને જેમ મુસલમાને નક્કી કર્યું કે આ ઉપરથી પડી અને જીવતા રહીએ તો સાચું માનવાનું, એમ કરીને ઉપર ચડ્યા. અને પછી મુસલમાન કહે છે જો તું જીવ તો રહે ત્યાંથી જન, તો હું કરું સ્વામીનું ભજન. મુસલમાન કહે છે કે જો તું ઉપરથી પડ નીચે, અને જો તું જીવતો રહે, તને કાંઈ વાગે નહીં, કોઈ ઈજા ના થાય, તો હું આ મારો મુસલમાનનો ધર્મ છોડીને તારા સ્વામિનારાયણનું ભજન કરીશ. પણ આગળ કહે છે જો હું જીવ તો રહું ભગલા, તો હું તને ભજાવીશ અલ્લા. પણ ભગા સોનીને પેલો મુસલમાન કહે છે કે જો હું ઉપરથી પડું અને હું જીવતો રહું, તો તને આ તારો હિન્દુ ધર્મ મુકાવીને હું મુસલમાન કરીશ, અને તને અલ્લાનું ભજન સ્મરણ તારે જે કરવું હશે બધું અલ્લાનું કરવું પડશે. આવી રીતે શરત કરે છે. એમ કહી ઊંચા બે ચડ્યા, મુલાજી તો મર થકી પડ્યા. મુલાજીને તો એવું હતું ને કે હું જો હું પડું અને હું જીવતો રહું, તો શરત પ્રમાણે શું છે કે ભગાને હિન્દુ ધર્મ છોડવાનો અને મુસલમાન થવાનો. એને તો મુસલમાન કરવો હતો એટલે, અને એને પોતાના અલ્લાહની અંદર વિશ્વાસ હતો એટલે ઉપરથી પહેલાં કે હું જ પડું એટલે તરત પહેલાં મુસલમાન થવું પડે ભગા સોનીને, એવું વિચારીને મલ્લાજી જ પહેલાં પડ્યા. પણ પડ્યા ભાંગ્યા હાથ પગ વળી હૈયું, મોઢું ભાંગી લોહી જાન થયું. વોરો હાય હાય કરે રહ્યો, ભગા તું તો સાચો ભાઈ થયો. અને મુલ્લાજી ઉપરથી પડ્યા અને પડતાની વેત હાથ પગ બધું ભાંગી ગયું, માથામાં વાગ્યું, લોહી લુહાણ થઈ ગયું મોઢું, અને કંઈ બોલાય એવું રહ્યું નહીં. પણ તોય બૂમો પાડી પાડીને કહે છે કે ભગા તું સાચો, હું ખોટો, તારા ભગવાન સાચા અને મારા અલ્લાહ ખોટા. આવી રીતે બૂમો પાડીને કહે છે. પછી ગામના લોકો સાંભળીને આવ્યા, આવી બૂમો પાડે છે એટલે સાંભળીને આવ્યા. આવ્યા ગામના લોક સાંભળી, કહે માહો માહી એમ મળી. ભાઈ ભગો જીત્યો હોડ આજે, રાખ્યો એને સ્વામી મહારાજે. ગામના લોકો કહે છે કે ભગા તું આજે આ શરત જીતી ગયો અને તારા ભગવાન સ્વામિનારાયણ સાચા, તારા ભગવાન સ્વામિનારાયણે તને જીવતો રાખ્યો. પણ શરત પ્રમાણે તો ભગા સોનીને નીચે પડવું તો પડે ને. પણ ગામ લોકો કહે છે કે હવે તારે ઉપરથી પડવાની જરૂર નથી, કે આ મુલ્લાજી પડ્યા ને એમનું શરીર ભાંગ્યું એટલે નક્કી થઈ ગયું કે એના અલ્લાહ ખોટા, અને એકના ખોટા થાય એટલે બીજાના તો સાચા થઈ ગયા. પણ ભગા સોની કહે છે એમ નહીં, જો તમે બધા સ્વીકારતા હોય તો, નહીં તો હું તો હજી પડવા તૈયાર છું, મને મારા ભગવાનમાં વિશ્વાસ છે કે મને કાંઈ થશે નહીં. પણ પછી પેલા મુલ્લાજી કહે છે કે ના ના, તમે નીચે આવી જાઓ, પડવાની તમારે જરૂર નથી, અમે સ્વીકારી લઈએ છીએ તમારા ભગવાન સ્વામિનારાયણ સાચા છે. એટલે પછી ભગા સોની નીચે ઉતરે છે.
આપ્યો આપ્યો પરચો એને ભગવાને, હશે મૂરખ તે નહીં માને. આ ગામના લોકો કહે છે કે ભગા, તમે તો આજે હોળ, તમે આ શરત જીત્યા અને તમારા ભગવાન સ્વામિનારાયણ સાચા, તમારા ભગવાને તમને પરચો આપ્યો, પણ જે મૂરખ હશે એ આને માનશે નહીં. મૂરખ શું માને? કે ભગો ક્યાં ઉપરથી પડ્યો છે, એના ભગવાને ક્યાંની રક્ષા કરી છે. મૂરખ હશે તે આવું વિચારશે અને આવું માનશે. પણ ગામ લોકો કહે છે કે અમે તો સ્વીકારી લીધું ને, અમે તો માન્યું કે તારા ભગવાન સાચા. આવી રીતે નાગદાન સોની અને એમના દીકરા ભગા સોનીની મહારાજે રક્ષા કરી એની વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. અહીંયા 25 કડી પૂરી થાય છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની.